ગુજરાત ફર્સ્ટના અહેવાલના સૌથી મોટા પડઘા પડ્યા છે. જે પણ ગુલ્લીબાજ શિક્ષકો છે, જે ભૂતિયા શિક્ષકો છે, જેમનો પગાર ચાલુ છે પરંતુ ગેરહાજરી સતત છે, તેવા શિક્ષકો સામે હવે સરકારે કાર્યવાહી કરવાનું મન બનાવ્યું છે. રાજ્યભરમાં ગેરહાજર રહેલા શિક્ષકો સામે સૌથી મોટી કાર્યવાહી. એક આંકડો સામે આવ્યો છે, સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં બિન અધિકૃત રીતે ગેરહાજર શિક્ષકોની સંખ્યા 70 છે અને આ 70 પૈકી 58 વિરુદ્ધ નિયમ અનુસાર કાર્યવાહી કરાઈ છે. અગાઉ રાજ્યના 134 ગેરહાજર શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા હતા. મુફદ્દલ, હવે જેની આ કાર્યવાહી થઈ રહી છે, પરંતુ સવાલ આપણો સૌથી મહત્વનો મુદ્દો જે છે, મીડિયામાં અહેવાલ આવ્યા બાદ કેમ તમે એક્ટિવ થાઓ? જવાબ એવો આપવામાં આવ્યો છે કે આ રીતે કાર્યવાહી થઈ છે, આટલા જે ગેરહાજર શિક્ષકો છે એની તપાસ થઈ છે. મેં જ્યારે એમને સાંભળ્યા ત્યારે એમણે મંત્રીએ પણ એવું કહ્યું કે અમે તપાસ કરી છે અને એની પછી અમારી પાસે આ આંકડો આવ્યો છે અને એ આંકડા બાદ આટલા શિક્ષકો જે છે ગેરહાજર શિક્ષકો એને નોટિસ ફટકારવામાં આવી છે. જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે એ અંતર્ગતના 3 શિક્ષકો એવા છે કે જેમને બરતરફ કરાયા છે. આ અલગ અલગ જે મામલા જે ગુજરાત ફર્સ્ટે છેલ્લા કેટલાક દિવસોમાં દેખાડ્યા, ઉચપાની પ્રાથમિક શાળાની વાત હોય, પાંછાની પ્રાથમિક શાળાની વાત હોય, જે શિક્ષિકા છે સોનલબેન એમની વાત હોય કે અન્ય એક શિક્ષિકા જે ઉદાવાસ સરકારી શાળાના શિક્ષિકા છે બીનાબેન એમની વાત હોય, આ બધી જ જગ્યાએથી આવા મુદ્દા સામે આવ્યા કે અહીં જે શિક્ષક છે એ કોઈ ને કોઈ કારણોસર ગેરહાજર છે. ગેરહાજર રહેવામાં પણ અલગ અલગ મામલા છે, કેમ કે ઘણા બધા નિયમો છે. હાજરી શિક્ષકની કેમ નથી, એમને કેટલી રજા મળવા પાત્ર છે અને એ રજા માટે એમણે કયા સ્તરે જઈને પરવાનગી લીધી છે વિકાસ, ત્યારે એ રજા મળી શકે છે. પણ સૌથી મોટો મુદ્દો એ છે કે જ્યારે સતત માધ્યમ આ સવાલ ઉઠાવે છે, આ મુદ્દાને ઉઠાવે છે, ત્યાર પછી નોટિસની કાર્યવાહી થાય છે. એક નિરંતર પ્રક્રિયા કેમ ના હોય કે ભાઈ કોઈ શિક્ષક છે એ હાજર ના રહે શાળામાં આટલા સમય સુધી ના રહે તો નિયમ મુજબ એને નોટિસ આપમેળે મળી જાય, આવું કેમ ના થઈ શકે? અને એને એવું થઈ શકે છે, એસઓપી પણ મુફદ્દલ આખી બનાવેલી જ છે કે જ્યારે શિક્ષક ગેરહાજર રહેતો હોય છે ત્યારે તેની સામે કઈ રીતે કાર્યવાહી કરવી. અને ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર તો બનાવેલું છે, સાથે સાથે સીએમ ડેશબોર્ડ પણ છે, તેની સાથે સીધી જે આ શિક્ષકો છે તેમની અટેન્ડન્સ જોડાયેલી છે. આખો મંથલી ડેટા તેમની પાસે આવતો જ હોય છે, ઓટોમેટિક તેમાં ડેટામાં રિકવર થઈ જ જાય છે કે કયા શિક્ષકો હાજર છે, કયા શિક્ષકો ગેરહાજર છે. સવાલ એ છે કે આ ડેટા આવ્યો હોવા છતાં પણ કેમ કાર્યવાહી ન કરાઈ? મીડિયામાં અહેવાલ આવે છે ને પછી તમે જેને કહો છો કે અમે હવે લિસ્ટ મંગાવીશું કે ગુજરાત બોર્ડનું કયા કયા શિક્ષકો ગેરહાજર છે, એટલે ક્યાં તો આખી વ્યવસ્થામાં કોઈ ચૂક છે વિકાસ? એ ક્યાંથી ચૂક છે, કયા સ્તરેથી ચૂક છે એ જોવાની જરૂરત છે. એવું ના થાય કે જ્યારે મીડિયા અવાજ ઉઠાવે એ પછી નોટિસની પ્રક્રિયા હાથ ધરાય. અને નોટિસની અમે એવું નથી કહેતા કે કોઈ પ્રક્રિયાની બહાર જઈને કોઈ કાર્યવાહી થાય, કાર્યવાહી એ જ રીતે થાય જે પહેલેથી નિર્ધારિત છે. પણ એ નિરંતર કેમ નથી, પ્રોએક્ટિવ એવું કેમ બને છે કે મુદ્દો ઉઠાવવો પડે પછી જ્યારે એને લઈને કાગારોળ ઉઠે સોશિયલ મીડિયામાં, એને લઈને લોકોની કમેન્ટ્સ આવે અને પછી એક નોટિસની પ્રક્રિયા હાથ ધરાય, એટલે એક નિરંતર પ્રક્રિયા હોવી જોઈએ. આજ આમાં જે સંકલનનો ખૂબ જ મોટો અભાવ છે મુફદ્દલ. આજે એક જિલ્લાની વાત એવી આવી હતી કે એક શિક્ષક હતા જેમને જિલ્લા શિક્ષણ અધિકારીએ સસ્પેન્ડ કરી નાખ્યા હતા, બરાબર. પરંતુ આચાર્યને ખબર નહોતી, ટીપીઓને પણ ખબર નથી, જે તાલુકા શિક્ષણ અધિકારીઓ છે તેમને પણ ખબર નહોતી કે આ શિક્ષક સસ્પેન્ડ થઈ ચૂકેલા છે. તેમને તો એવું છે કે આ તો નોકરી પર છે. તો જિલ્લા શિક્ષણ અધિકારી જો કાર્યવાહી કરતા હોય તો નીચલા લેવલે આ રિપોર્ટ પહોંચતો જ નથી, એટલે શાળામાં એવું લાગી રહ્યું છે કે ઉપરથી તો તેમને મંજૂરી મળી જ ગઈ છે. જે રજાના નિયમો છે પણ ડિસ્પ્લે કરી દો એકવાર સ્ક્રીન ઉપર કે કોઈ શિક્ષક જો શાળામાં ગેરહાજર રહે છે તો કયા કયા નિયમાનુસાર એમને રજા મળે છે એ ગ્રાફિક્સ ડિટેલથી આપણે સમજીશું. જી, અને મુફદ્દલ આમાં આખી જે શિક્ષણ વ્યવસ્થા છે તેની સાથે જોડાયેલો આ મુદ્દો છે. અને જે આવા ભલે અત્યારે સરકારે પ્રોએક્ટિવલી હવે કામગીરી કરવાની શરૂઆત તો કરી છે, પરંતુ શું આ મુદ્દો અહીંયા પતી જશે? કારણ કે ઘણા બધા એવા શિક્ષકો પણ સામે આવ્યા હતા જેમણે કહ્યું હતું કે અમારી સામે ષડયંત્ર થઈ રહ્યું છે. જે સોનલબેન કરીને શિક્ષક બહાર આવ્યા હતા તેમણે કહ્યું કે મને તો ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, મારી પાસે પૈસા લેવાનું ષડયંત્ર પણ ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓનું જે શિક્ષણ છે તેને જો ધ્યાનમાં રાખશો તો કદાચ બધી વ્યવસ્થા. આ જે નિયમો છે કે જેના અંતર્ગત શિક્ષકોને રજા મળવા પાત્ર છે, 15 પરચુરણ રજા લઈ શકાય છે, એ સિવાય અર્ધ પગારથી 20 રજા મળી શકે છે. એ સિવાય જો તમારે રજા જોઈતી હોય તો નિયમાનુસાર તમે આગળના સ્તરેથી મંજૂરી લઈને રજા લઈ શકો છો. કેરી ફોરવર્ડ થયેલી પ્રથમ 15 રજામાં શાળાના વડાની મંજૂરી જરૂરી છે. પછી એ સ્તર વધતું જાય છે, તમારે શિક્ષણાધિકારી સુધી રજા લેવી પડે છે જો તમે ખૂબ લાંબી રજા પર જાઓ છો તો.
પણ શું એ રીતે રજાઓ લેવાય છે? સવાલ એ જ છે, જે સંકલનનો મુદ્દો તમે કહો, સવાલ એ જ છે. અને એ પ્રમાણે જો થતું હોય તો કોઈ સમસ્યા નથી, પણ વાત એ છે કે શિક્ષકો ગેરહાજર રહે છે. બીજી તરફ ઘણા બધા શિક્ષકો નોકરીની રાહ જોઈ રહ્યા છે. અને મુફદ્દલ, આમાં આખું એક બ્રોડ વ્યૂ આપણે જોયું, તેમાં બીજી સમસ્યા એ પણ છે કે ભલે સરકારે આદેશ તો આપ્યા છે કે આમની સામે કાર્યવાહી થશે, પરંતુ હવે શું થશે કે જે પહેલા આ તમામ જે શિક્ષકો છે જેમની સામે કાર્યવાહી થઈ છે તે જે શિક્ષણ અધિકારીની જે કોર્ટ હોય છે તેમાં પહેલા જાય છે, ત્યાં બધી સુનાવણી થાય છે, પછી ત્યાં પણ જો તેમને સંતોષ ન મળે તો હાઈકોર્ટનો દ્વાર પણ તે ખખડાવી શકે છે. આ બધી પ્રક્રિયા નિરંતર ચાલતી રહેવાની છે, તેમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ છે તે ના જોખમાય, તે ના બગડે, તેનું ધ્યાન સરકાર રાખે તે જ અમારી આશા અપેક્ષા છે.